സിസിസി തിയറി പാർട്ട് 3. વેબસાઇટ જોવા માટે કોમ્પ્યુટરમાં શાની જરૂર પડે છે? બ્રાઉઝર. કોઈ પણ ફાઇલ કે ફોટાને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે શેની જરૂર પડે છે? સ્કેનર. જૂનાની જગ્યાએ નવું ઉમેરવાની પ્રક્રિયા એટલે શું? અપલોડ અથવા અપગ્રેડ. કોમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક્સ. કોમ્પ્યુટર શું નથી કરી શકતું? વિચારી શકતું નથી. કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા ધ્યાનમાં શું રાખવું જરૂરી છે? જોડાણ ખર્ચ, ઝડપ અને ચોકસાઈ. કોમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ તેને શું કહેવાય છે? અપલોડ. કોમ્પ્યુટરના કયા ભાગને જોઈ અને સ્પર્શી શકાય છે? હાર્ડવેર. કોમ્પ્યુટરના કયા ભાગને માનવ મગજ સાથે સરખાવ્યો છે? સીપીયુ. કોમ્પ્યુટરના કયા નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડ ઉપલબ્ધ છે? કંટ્રોલ પેનલ. કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે શાની જરૂર પડે છે? માઇક્રોફોન. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય? 14. ચિત્રો ઇન્સર્ટ મેનુમાંથી ઇન્સર્ટ કરી શકાય છે. નવું ફોલ્ડર બનાવીએ ત્યારે એનું ફોલ્ડર ડિફોલ્ટ નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર. ઇન્ટરનેટ દ્વારા વાતચીતને શું કહેવાય છે? કોન્ફરન્સિંગ. કયો પ્રોગ્રામ યુટિલિટી પ્રોગ્રામ નથી? વર્ડ. આઉટલુકમાં કેલેન્ડરમાં ટુડે ઓપ્શન જોવા મળતો નથી. નેટવર્ક ટોપોલોજીમાં કોનો સમાવેશ થાય છે? બસ ટોપોલોજી. નાશવંત મેમરીનું નામ શું છે? રેમ, RAM. ઇમેલ ક્લાયન્ટ માટે જાણીતું સોફ્ટવેર કયું છે? આઉટલુક એક્સપ્રેસ. કઈ એપ્લિકેશનમાં ટ્રબલ શૂટિંગ ટૂલ હોતું નથી? કેલ્ક્યુલેટર. નોટપેડ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? યુટિલિટી. નોટપેડમાં એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? TXT. પેન્ટમાં એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? BMP. પેન્ટમાં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે? એરબ્રશ. ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવાનો કમાન્ડ કયો છે? રીનેમ. ફોન્ટને દાખલ કરવા માટે ક્યાં જવું પડે? કંટ્રોલ પેનલમાં. BMPનું પૂરું નામ શું છે? બીટ મેપ પિક્ચર. ભૂતકાળમાં જે વેબસાઇટની મુલાકાત લીધી હોય તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે? હિસ્ટરી. માઇક્રોસોફ્ટ વર્ડ એ કયા સોફ્ટવેરનો ભાગ છે? MS ઓફિસ. માઇક્રોસોફ્ટ વર્ડ એ કઈ કંપનીએ બનાવ્યો છે? માઇક્રોસોફ્ટ કોર્પોરેશન. માઇક્રોસોફ્ટ વર્ડમાં આડી હરોળને શું કહેવાય? રો. માઇક્રોસોફ્ટ વર્ડમાં ઊભી હરોળને શું કહેવાય છે? કોલમ. માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજ સેટઅપ વિકલ્પની મદદથી શું કરી શકાય? માર્જિન સેટ થાય, ઓપરેશન નક્કી થાય અને હીડર અને ફૂટર સેટ કરી શકાય છે. MS વર્ડમાં ફકરાના સ્વરૂપ અને ઢાંચાને કેટલી રીતે ગોઠવાય? 4. MS વર્ડમાં મેલ મર્જ કરવા માટે ક્યુ મેનુ આપેલ હોય છે? ટૂલ્સ. લેન અને વેન વચ્ચે કયો પ્રકાર આવે છે? મેન નેટવર્ક. અલગક્ષેપમાં લખાતા શબ્દોને માટે કયો ઓપ્શન વપરાય છે? વર્ડ 8. કોઈ પણ ફોર્મ્યુલા બરાબરની નિશાની સાથે શરૂઆત થાય છે. ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂસી શકાય? જમણી. ફાઇલ જ્યારે પહેલી વખત સેવ કરવામાં આવે ત્યારે તેનું નામ શું હોય છે? સેવ એઝ. પેપરની સાઇઝ બદલવા માટેનો ઓપ્શન કયો હોય છે? પેજ સેટઅપ. વિન્ડોઝ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? સિસ્ટમ સોફ્ટવેર. વિન્ડોઝમાં મુખ્ય બે પ્રકારના યુઝર ટાઈપ છે. કયા કયા? એડમિનિસ્ટ્રેટ અને લિમિટેડ એકાઉન્ટન્ટ. વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે છે? ઇન્ટરનેટ બ્રાઉઝરમાં. હાઇપરલિંકનો વધુ ઉપયોગ ક્યાં જોવા મળે છે? વેબ પેજ પર. બોલ્ડ, ઇટાલિક, રેગ્યુલર એ શું છે? ફોન્ટ સ્ટાઇલ. પ્રોટોકોલના પ્રકાર કેટલા છે? કયા કયા? 5. TCP, IP,
પીઓપી, એફટીપી અને એચટીટીપી. આઈપી એડ્રેસ એ કોમ્પ્યુટરનું સરનામું કહે છે. યુઆર એ વેબસાઇટનું સરનામું કહે છે. વેબ ક્લાયન્ટને સામાન્ય રીતે વેબ બ્રાઉઝર પણ કહે છે. રૂરલ બારનો ઉપયોગ માર્જિન અને ટેપ સેટ કરવા માટે થાય છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં સિલિકોન વાયર હોય છે, તેને ઓક્સિડેન્ટલ કેબલ કહે છે. બિનજરૂરી મેલ ક્યાં જોવા મળે છે? સ્પામ બોક્સમાં. સીડીની ક્ષમતા 700 MB અને ડીવીડીની ક્ષમતા 4.7 GB હોય છે. પેન્ટમાં દોરેલા ચિત્રો ક્યાં સેવ થાય છે? માય પિક્ચરમાં. ચિત્રને ખેંચી મોટું કરવાની ક્રિયા એટલે શું? સ્ટ્રેચ. સીપીયુને ઠંડુ કરવા માટે તેમાં શું હોય છે? પંખો, ફેન. એમએસ વર્ડમાં ડિફોલ્ટ પેપરની સાઇઝ કઈ હોય છે? લેટર. એમએસ વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? 12. એમએસ વર્ડમાં ડિફોલ્ટ પેજ ઓરિએન્ટેશન કયું હોય છે? પોર્ટ્રેટ. એમએસ વર્ડમાં ડિફોલ્ટ પેજ એલાઇનમેન્ટ ક્યાં હોય છે? લેફ્ટ. એમએસ વર્ડમાં ડિફોલ્ટ ઝૂમ ઓછામાં ઓછું કેટલું થાય છે? 10%. એમએસ વર્ડમાં ડિફોલ્ટ વધુમાં વધુ કેટલું થઈ શકે છે? 500%. ઇન્ટરનેટની શોધ ક્યાં દેશે કરી હતી? અમેરિકા. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રક કોને કહે છે? હબ. ઇન્ટરનેટ પરથી ખરીદી કરીએ તેને શું કહેવાય? ઈ કોમર્સ. મોબાઈલ પરથી ખરીદી કરીએ તેને શું કહેવાય? એમ કોમર્સ. માઉસ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? પોઇન્ટિંગ. કીબોર્ડ પર ટાઈપ કલર અક્ષરો ક્યાં જોવા મળે છે? VDU માં. એક નિબલ બરાબર 4 બિટ્સ. ઘર, ઓફિસ અને બિઝનેસમાં વપરાતા કોમ્પ્યુટરને ક્યાં કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે? પર્સનલ કોમ્પ્યુટર. ફાઇલની સાઇઝ શામાં મપાય છે? બાઇટમાં. ગણતરી માટેનું સૌ પ્રથમ યંત્ર કયું હતું? એબેક્સ. પર્સનલ કોમ્પ્યુટરનું બીજું નામ શું છે? માઇક્રો કોમ્પ્યુટર. સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? લેઝર પ્રિન્ટર. આપણે ઉપયોગમાં લેતા કોમ્પ્યુટર કઈ પેઢીના છે? 4th. અવાજ અને વિડીયોની સુવિધાને શું કહેવાય છે? મલ્ટીમીડિયા. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે? ઓપરેટિંગ સિસ્ટમ. બારકોડ વાંચવા માટેનું યંત્ર કયું છે? બારકોડ રીડર. સીપીયુની ગતિ સામા મપાય છે? HZ માં. માહિતીની હારમાળા જે કંઈ ખાસ કાર્ય કરવા માટે રચાય છે તેને શું કહે છે? સોફ્ટવેર. ચોક્કસ કાર્ય કરવા જરૂરી પ્રોગ્રામના સમૂહને શું કહેવાય છે? એપ્લિકેશન. કેપ્સલોક કી ચાલુ કરવાથી શું થાય છે? કેપિટલ અક્ષરો લખાય છે. ઇમ્પેક્ટ પ્રિન્ટર કયું છે? ડોટ મેટ્રિક પ્રિન્ટર. વિઝ્યુલેશન શબ્દ શાના વડે જોડાયેલો છે? મોનિટર. કોમ્પ્યુટરના બધા ભાગોનું સંચાલન શેમાં થાય છે? કંટ્રોલ યુનિટ. કોમ્પ્યુટરમાં બધા ભાગોને કોણ જોડે છે? કેબલ. વિગતમાંથી જરૂરી માહિતીમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય છે? પ્રોસેસિંગ. સર્કિટ બોર્ડ જેને માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહે છે? મધરબોર્ડ. વાયરસ એ શું છે? પ્રોગ્રામ. સૌથી ઝડપી કોમ્પ્યુટર કયું છે? સુપર. હાઈ લેવલ પ્રોગ્રામની ભાષા કઈ છે? બેઝિક. સૌથી ઝડપી મેમરી કઈ છે? રેમ, RAM. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસની વચ્ચે શું રહેલું હોય છે? CPU. મોનિટર શાના દ્વારા ડેટા મેળવે છે? ડિસ્પ્લે કાર્ડ. સપાટ મેગ્નેટિક ભાગ એટલે શું? CD. સૌ પ્રથમ ડેટા શામાં સંગ્રહ થાય છે? રેમ.
કયા ડિવાઇસનો ઉપયોગ ગેમ રમવા માટે થાય છે? જોઈસ્ટિક. બે, આધારવાળી નંબર પદ્ધતિને શું કહે છે? બાયનરી નંબર સિસ્ટમ. વીજળીનો પ્રવાહ બંધ થતા રેમમાં સંગ્રહાયેલી માહિતી ભૂસાઈ જાય છે. થેન્ક યુ.